હેલો મિત્રો, તો આજે આપણે મૂત્રપિંડના કાર્યના નિયમન વિશે ચર્ચા કરીશું. છેલ્લે આપણે એ જોયું કે મૂત્ર જે ગાળણ છે એ સાંદ્ર કેવી રીતે બને છે. સાંદ્ર બન્યા પછી એ હવે જોઈએ કે આ આખી પ્રક્રિયા, તો સાંદ્ર બનવાની પ્રક્રિયા, નલિકામાં સ્ત્રાવ અને શોષણની પ્રક્રિયા એ કોના દ્વારા નિયંત્રિત થાય છે એની આજે આપણે ચર્ચા કરવી છે. તો આજે આપણે થોડી ચર્ચા કરીશું વિગતે. તો સૌથી પહેલા મૂત્રપિંડના કાર્યનું જે કંઈ નિયમન થાય છે એ અંતઃસ્ત્રાવ દ્વારા થાય છે. બરોબર, અંતઃસ્ત્રાવ દ્વારા થાય છે. હવે તમને બધાને ખબર છે કે અંતઃસ્ત્રાવ છે એ ઋષિદો રુધિરમાં સ્ત્રાવ પામે છે, અને જે તે અંગ સુધી એની માહિતી પહોંચાડવાની હોય એ અંગ સુધી એ રુધિર દ્વારા વહન પામે છે. બરોબર, તો મુખ્ય વાત એ કે અંતઃસ્ત્રાવ કયો છે સર, કે જે આ મૂત્રપિંડ કાર્યનું નિયમન કરતો હોય, પાણીનું શોષણ કરાવતો હોય મૂત્રપિંડ નલિકામાં? તો કે એ અંતઃસ્ત્રાવ જે પિચ્યુટરી ગ્રંથિ, તમને બધાને આ નામ ખબર છે, પિચ્યુટરી ગ્રંથિ જે છે એ માસ્ટર ગ્રંથિ તરીકે ઓળખાય છે. તો આ જે પિચ્યુટરી ગ્રંથિ છે એના બે ભાગ છે. ઉપરના ભાગને કહેવાય એડીનો હાઇપોફાઇસિસ, જેને અગ્ર પિચ્યુટરી તરીકે ઓળખાય છે. એડીનો હાઇપોફાઇસિસ, હાઇપોફાઇસિસ એટલે પિચ્યુટરી, અને બીજું છે ન્યુરો હાઇપોફાઇસિસ. ન્યુરો હાઇપોફાઇસિસ એટલે પશ્ચ પિચ્યુટરી. તો આ જે ન્યુરો હાઇપોફાઇસિસ અથવા તો પશ્ચ પિચ્યુટરી, ફરી વાર બોલું છું, હાઇપોફાઇસિસ એટલે પિચ્યુટરી, તો ન્યુરો હાઇપોફાઇસિસ તો પશ્ચ પિચ્યુટરી જે છે એ પશ્ચ પિચ્યુટરી અથવા ન્યુરો હાઇપોફાઇસિસ કે જે સ્ત્રાવ કરે છે અંતઃસ્ત્રાવનું, જેના વિશે પણ તમે 10મા ધોરણમાં જાણીતા છો, એ છે એડીએચ. એડીએચ ને કહેવાય છે એન્ટી ડાયુરેટિક હોર્મોન, એન્ટી ડાયુરેટિક હોર્મોન. અને આનું બીજું નામ છે વાસોપ્રેસિન. અને બીજું નામ શું છે? વાસોપ્રેસિન. તો એન્ટી ડાયુરેટિક હોર્મોન અથવા વાસોપ્રેસિન, અને હા એટલે વાસોપ્રેસિન. તો આ એડીએચ નો સ્ત્રાવ કરે છે પિચ્યુટરી ગ્રંથિ. પણ સર, આ સ્ત્રાવ કરે પણ ક્યારે કરે છે, કેવી રીતે કરે છે એ જોઈએ આપણે. તો સૌથી પહેલા આપણે દરેક રુધિરવાહિનીઓની અંદર, જે રુધિરવાહિનીઓ છે એની અંદર આશુતિ નિયમન કરતા કોષો છે, અથવા તો આશુતિ સંવેદી કોષો છે. આ આશુતિ સંવેદી કોષો સર શું કામ કરે છે? તો કે આશુતિ સંવેદી કોષો છે એ પાણીનું જે સ્તર છે રુધિરની અંદર એનું સંવેદના ગ્રહણ કરે છે. એટલે કે પાણીનું સ્તર રુધિરમાં વધારે છે ઓછું છે એને અકોર્ડિંગ, અથવા તો એને જે અનુરૂપ છે એ સંદેશો આપે છે મગજને. દાખલા તરીકે રુધિરમાં પાણીનું પ્રમાણ ઘટી જાય તો આ જે આશુતિ નિયામક કોષો છે એ મગજને જાણ કરે છે, અને ત્યાંથી એડીએચનો સ્ત્રાવ થાય છે. જે મૂત્રપિંડ નલિકાની અંદર જે કંઈ મૂત્ર ગાળણ છે એમાંથી પાણીનું શોષણ કરી અને રુધિરમાં લાવે છે. જેવું રુધિરની અંદર આમ પાણીનું પ્રમાણ વધે છે એટલે વળી પાછા આશુતિ સંવેદી કોષો છે, આશુતિ નિયામક કોષો છે, એ વળી પાછા મગજને કહે કે હવે પાણીના શોષણની જરૂર નથી, કારણ કે પાણી છે એ એનફ અમાઉન્ટમાં રુધિરની અંદર છે. તો એ કોષો છે એ એડીએચ, એ પિચ્યુટરીને જાણ કરે છે, અને પિચ્યુટરી છે એ એડીએચને અટકાવે. પણ પિચ્યુટરી એડીએચને અટકાવે એટલે પિચ્યુટરીની ઉપર પણ એક વસ્તુ છે જેને કહેવાય છે હાઇપોથેલેમસ. આ પણ નામ જાણીતું છે. તો ખરેખર મગજને જે જાણ કરે છે, કોને જાણ કરે છે? હાઇપોથેલેમસને જાણ કરે છે કે પિચ્યુટરીનો સ્ત્રાવ કરવાનો છે. તો પિચ્યુટરી છે એ, એટલે હાઇપોથેલેમસ છે પિચ્યુટરીને કહે કે આ સ્ત્રાવ કરો. બરોબર ને, જ્યારે અટકાવવાનો હોય ત્યારે પણ હાઇપોથેલેમસ પિચ્યુટરીને કહે કે આ સ્ત્રાવ અટકાવો. તો ટૂંકમાં આ સ્ત્રાવ અટકાવવો કે કરવો એનું નિયંત્રણ હાઇપોથેલેમસ ને પિચ્યુટરી કરે છે. અને એડીએચનું કાર્ય મેં તમને બધાને કીધું, પાણીનું ઇલેક્ટ્રોલાઇટ્સ અથવા તો જે આયનો છે એનું શોષણ મૂત્રપિંડ નલિકાની અંદર અને રુધિરમાં એનું નિયમન એ કાર્ય છે એડીએચ. બરોબર છે. આ સિવાય હજી એક અમુક ઘટકો છે કે જે આ મૂત્ર નિર્માણની ક્રિયામાં નિયમન કરવામાં મદદરૂપ થાય છે, જેમાં આપણે છેલ્લે જોયું જે જી કોષો. આ જો તમને યાદ હોય તો એને કહેવાય છે જક્સ્તા ગ્લોમેરુલર એપરેટસ, એપરેટસ કોષો, એટલે જે જી એ કોષો, જક્સ્ટા ગ્લોમેરુલર એપરેટસ કોષો, જે જી એ કોષ. જે જી એ કોષ કેવી રીતે બને છે સાંભળો. આ છે બાઉમેન કેપ્સ્યુલ. બરોબર, બાઉમેન કેપ્સ્યુલ તમને ખબર છે કે અંતરવાહી ધમની અને બહિર્વાહી ધમની નીકળે છે. બરોબર, એટલે ગુજરો બનાવીને એની જે અંતરવાહી ધમની છે એની આજુબાજુ, આ જ્યારે ગુજરું વળે છે ત્યારે તમે કીધું કે એકદમ કોમ્પેક્ટ, એકદમ નજીક નજીક ગોઠવાયેલી નલિકાઓ હોય છે.
पर निकटवर्ती भाग सॉरी दूरस्थ गुचड़ा में भाग से जाए એટલે કે આગળ જેના ગુજરો બોલે ને એક ક્યાંક જો આને અડી જાય આવી રીતે અથવા તો આવી રીતે દૂરસ્થ ગુચડા में भाग છે બરાબર એ ડીસીટી નો ભાગ જે અંતરવાહી ધમની ને અડી જાય તો એના જે કોષો છે ભેગા મળી જાય અને આ કોષો ને કહેવાય જીજીએ કોષો જક્સ્ટા ગ્લોબ્યુલર કોષ ફરી વાર બોલું છું અંતરવાહી ધમની અને ડીસીટી દૂરસ્થ ગુચડામાં નલિકા આ બે જ્યારે એકબીજાના સંપર્કમાં આવે દાખલા તરીકે આ બે નલિકા છે આ બે નલિકા આ ધમનીનો આડછેદ છે આ દૂરસ્થ ગુચડામાંનો આડછેદ છે તો એના બે આ પાસે પાસે રહેલા જે કોષો છે એ કોષો ભેગા મળીને બનાવે છે જક્સ્ટા ગ્લોમેરુલર એપરેટસ અને આ કોષો સ્ત્રાવ કરે છે તમને બધાને ખબર છે કે રેનિનનો સ્ત્રાવ કરે છે રેનિન છે એ એન્જિયોટેન્સિનોજન જે નિષ્ક્રિય છે એ એન્જિયોટેન્સિનો જન ને એન્જિયોટેન્સિન 1 અને પછી એન્જિયોટેન્સિન 2 માં ફેરવે છે બરોબર તો એન્જિયોટેન્સિનો જન ને એન્જિયોટેન્સિન માં કોણ ફેરવે છે રેનિન પછી એન્જિયોટેન્સિન 1 કન્વર્ટ થાય છે એન્જિયોટેન્સિન 2 માં અને એન્જિયોટેન્સિન 2 નું કાર્ય તમને બધાને ખબર છે કે વાસો કોન્ટ્રાક્ટર છે એ રુધિર વાહિની નું સંકોચન કરે છે જે ભી રુધિર વાહિની નું સંકોચન કરે એમ રુધિર માં દબાણ વધે છે જેવું રુધિર માં દબાણ વધે છે એટલે કે GFR ग्लोमेरुलर फिल्ट्रेशन रेट એ વધી જાય ग्लोमेरुलर फिल्ट्रेशन रेट અથવા તો GFR છે એ ઇન્ક્રીઝ થઈ જાય કે વધી જાય એટલે વધુ મૂત્ર નિર્માણની ક્રિયાઓ થાય હવે આ ક્રિયા જનરલી ક્યારે થતી હોય છે કે જ્યારે તમે સ્ટ્રેસમાં હો જ્યારે તમે લડોયા ભાગોની સ્થિતિમાં હો ત્યારે ઘણીવાર રુધિર નું દબાણ છે વધી જાય એટલે બ્લડ પ્રેશર વધી જાય ત્યારે GFR છે એ વધી જતો હોય છે તો સર આની કોઈ ફીડબેક એટલે કે જેને ફીડબેક એટલે પ્રતિવર્તી પ્રક્રિયા કોઈ પ્રતિપોષી પ્રક્રિયા જેને કહેવાય ફીડબેક મિકેનિઝમ એવી કોઈ છે ખરી જેમ આ એલિયટની છે કેમ પાણીનું પ્રમાણ વધી ગયું તો વળી પાછા કોષો જાણ કર્યો કે આનો સ્ત્રાવ અટકાવો તો આ અટકી ગયું એવી રીતે આ વાસો કોન્ટ્રાક્ટર છે રુધિરવાહિનીનું સંકોચન કરે છે પછી પાછું નોર્મલ કરવા માટે કંઈક હોવું જોઈએ ને તો હા સાહેબ એને નોર્મલ કરવા માટે પણ એક ક્રિયાવિધિ છે તો એ ક્રિયાવિધિ જોઈએ તો એને નોર્મલ કરવા માટે હૃદય જે છે એ હૃદયના જમણા કર્ણકની અંદર જમણા કર્ણકમાં જમણા કર્ણકની અંદર હૃદયના જમણા કર્ણકની અંદરથી એક અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થાય છે જેનું નામ છે ANF એટ્રિયલ નેટ્રી યુરેટિક ફેક્ટર ANF એટ્રિયલ નેટ્રી યુરેટિક ફેક્ટર જે વાસો ડાયલેશન કરે છે એટલે કે રુધિરવાહિની જે સંકોચન પામી ગઈ છે એને પહોળી કરે છે અને વિકોચન કરે છે બરોબર હવે એનું વિકોચન થાય એટલે રુધિરમાં દબાણમાં ઘટાડો જોવા મળે રુધિરનું દબાણ ઘટે એટલે GFR છે એ પાછો નોર્મલ સ્ટેજ ઉપર જે વધી ગયો છે એ નોર્મલ સ્ટેજ ઉપર આવી જાય બરોબર છે તો આ આખી જે ઘટનાઓ છે આ જે ક્રિયાઓ છે એ મૂત્ર નિર્માણ અથવા ભી મૂત્ર નિર્માણની જે કોઈ ક્રિયા છે એના કાર્યનું નિયમન કરે છે સમજણું બધાને તો આ કઈ પ્રક્રિયાઓ છે હવે આપણે જોઈએ મૂત્ર નિકાલ તો મૂત્ર નિકાલ છે તમને બધાને ખબર છે કે મૂત્રપિંડ બાહુબંધ ખગોદરીમાંથી છેલ્લે સંગ્રહ નલિકાઓ ભેગી થઈને મૂત્ર વાહિની નિવાપ અથવા મૂત્રપિંડ નિવાપમાં આવે છે મૂત્રપિંડ નિવાપમાંથી મૂત્રવાહિનીમાં થઈને બધું ઠલવાય છે મૂત્રાશયમાં મૂત્રાશય છે ધીરે 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 ભરાય છે બરોબર આ ભરાઈ ગયેલું જે મૂત્રાશય છે બરોબર એ અરેખિત સ્નાયુઓ અથવા અનૈચ્છિક સ્નાયુઓથી બનેલું હોય મૂત્રાશય છે જ્યારે મૂત્રાશય ભરાય છે એટલે ત્યાં સંવેદી કોષો છે એ સંવેદી કોષો પર દબાણ આવે છે આ સંવેદી કોષો જાણ કરે છે મગજને બરોબર કે મૂત્રાશય છે ભરાઈ ગયું છે જેવી મગજને જાણ થાય એટલે મગજથી વળી પાછો ચાલક ચેતા દ્વારા સંદેશો આવે છે આ અરેખિત સ્નાયુનો બરોબર સોરી આ અરેખિત સ્નાયુનો સંદેશો આવે છે બરોબર અને એ આ અરેખિત સ્નાયુનું સંકોચન પ્રેરે છે બરોબર જેવું આ અરેખિત સ્નાયુનું સંકોચન થાય એની સાથોસાથ મૂત્રજનન માર્ગના સ્નાયુનું વિકોચન થાય એટલે શિથિલ બને છે ફરીવાર બોલું છું કે જે મૂત્રાશય છે એના સ્નાયુઓનું સંકોચન થાય અને મૂત્રજનન માર્ગના જે સ્નાયુઓ છે એનું વિકોચન થાય અને મૂત્ર ત્યાગની ઘટના બને છે બરોબર તો આવી રીતે મૂત્રનો નિકાલ મૂત્ર ત્યાગ થાય હવે મૂત્ર ત્યાગની સાથે સાથે આપણે એ જોઈ લઈએ કે મૂત્ર જે છે એ આછા પીળા રંગનું છે એની પીએચ તો કે સાહેબ 6 છે બરોબર પીએચ કેટલી છે 6 અને રોજનું 1 થી 1.5 લિટર જેટલું
मूत्र नो त्याग आपणे प्रति दिवस प्रतिदिन करता होईए छे। मूत्र में मोटा भागे मुख्य घटक है यूरिया, जो तक बताने खबर है। तो यनी हाइड्रोजन आयन, क्रिएटिन आयन, अन्य दवाओ बधे हो बराबर। तो घना घटकों मूत्र में यूरिया घना बदा घटक हो तो यूरिया बंधारण तो मूत्र बंधारण आए हैं। एर थोड़ा प्रमाण में एमोनिया यूरिया, थोड़ा प्रमाण में यूरिक एसिड, क्रिएटिन आयन बराबर, हाइड्रोजन आयन, पानी आ बदा घटकों मूत्र की अंदर हो। पीएच के लिए मैं तुमने कीधी छ, अने रोजनू एक थी 1.5 लीटर तो 1.5 लीटर जेटलू मूत्र है एनो निकाल थतो होय छे। हवे मूत्र में रहेला पदार्थों पृथ्वकरण तो एना एनालिसिस थी तमने कोई रोग है कि नहीं एनी माहिती पण मळी शके। तो मूत्र ना जे घटको छे एनालिसिस करो तमने खबर पड़े कि एनी अंदर कोई रोग है कि नहीं। दाखला तरीके मूत्र की अंदर शर्करा प्रमाण मळे एनो अर्थ एवो थयो कि रुधिर अंदर शर्करा प्रमाण खूब वधारे छे कि ए हजी शोषण नहीं पाम्यो तो आटलू बधुं शोषण पाम्यो छतां एनी अंदर रही गयुं छे एनो अंदर रुधिर में शर्करा प्रमाण वधारे छे तो ए ऑटोमेटिकली मूत्र में आवी जाय। तो तमे कही शको कि मूत्र में जो शर्करा मळे तो तमे कही शको कि जे ते व्यक्ति ने डायाबिटीस होवानी शक्यता छे बराबर। तो डायाबिटीज होवानी शक्यता छे तमे एनी उपरथी कही शको छो बराबर। बीजो मुद्दो के घणी वार एवुं थाय तमे लांबा समयना फास्टिंग उपर हो कंई खाता नथी तो शरीर में लिपिड नुं डिग्रेडेशन थाय छे बराबर। कार्बोहाइड्रेट न होय तो लिपिड नुं डिग्रेडेशन थाय फेट नुं, ज्यारे फेट नुं डिग्रेडेशन थाय त्यारे तमारा मूत्रनी अंदर कीटोन बॉडी अथवा कीटो जोवा मळे जेने कहेवाय कीटोन यूरिया बराबर। तो कीटोन तमने तमारा रुधिरनी अंदर जोवा मळे तो ए कहेवाय कीटोन कीटोसिस अथवा कीटोसिस कहेवाय सॉरी एने कीटोसिस कहेवाय। तो कीटोसिस छे एनी घटना जोवा मळे तो तमारा मूत्रमां एसिटोन अथवा तो कीटोन तमने जोवा मळे छे बराबर। तो कहेवानो अर्थ ए के रुधिरना सॉरी यूरिनना अथवा तो मूत्रना एनालिसिस अथवा पृथ्थकरण द्वारा तमे जे ते रोग छे के नहीं अथवा चयापचय कोई खामी छे के नहीं, चयापचयमां कोई खामी सर्जाणी छे के नहीं एना विशेनी माहिती लई शको छो मूत्रना एनालिसिस थी बराबर छे। तो अहींया सुधी राखवानुं छे बराबर। नेक्स्ट पछीना बे टॉपिक छे नेक्स्ट विडियोमां जोईए छे। तो आज अहींया सुधी राखो बराबर छे। बाय।